મિત્રો ભાગ 1 નો વિડિયો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં છે એટલે તમે ન જોયો હોય વિડિયો તો જોઈ લેવો અને આ વિડિયો પણ સરસ મજાની રીતથી સમજાવેલો છે એટલે વિડિયો છેલ્લે સુધી જોજો પ્રશ્ન 3 અ પહેલો પૂર્ણાંકોના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો માં પહેલો -997 × (2) + (997 × (98) તો વિદ્યાર્થી મિત્રો હું તમને સાઈડમાં ગણિત બતાવું છું પહેલા તો આપણે રકમ લખી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય તો (997 × (2) + (997 × (98) તો આ પહેલા નંબરનો તો અહીં એક કરી દો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો તમે રકમમાં જુઓ તો અહીં 997 છે અને અહીં પણ 997 છે તો બંનેમાંથી (997) છે એ આપણે બહાર કાઢી દઈએ ઓકે તો ચલો પહેલા કૌંસમાં શું વધશે તો આ 997 જતા રહે એટલે (2) પડે રહે વત્તા એમ ના એમ અહીં પણ 997 જતા રહે એટલે (98) પડે રહે ઓ 997 ઋણ એમ ના એમ રાખીશું આ બંને વચ્ચે ગુણાકાર છે (98 + (2) એટલે કેટલા આવશે (100) આવશે 98 માં 2 ઉમેરો 997 × (100) - - + થશે એટલે 997 અને પાછળ 2 મીંડો ચડી જશે એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે તો 99700 પહેલા દાખલાનો જવાબ આવશે ચલો બીજો સાદું રૂપ આપો 16/25/24/35 તો આ પણ એકદમ ઈઝી દાખલો છે એ હું અહીં ગણી લઉં છું બીજો દાખલો ચલો તો રકમ લખીએ 16/25/24/35 વિદ્યાર્થી મિત્રો પહેલા 16/25 એમના એમ રહેશે આ ભાગાકારનું શું કરવાનું ગુણાકાર ગુણાકાર કરશો એટલે 35 ઉપર થઈ જશે અને નીચે કેટલા થઈ જશે 24 થઈ જશે હવે આપણે 4 × 4 = 16 થશે 35 છે એટલે 5 × 7 = 35 થશે 25 છે એટલે 5 × 5 = 25 થશે 24 ના હોય પાડો તો 4 × 6 = 24 થશે હવે જે ઉડતું એ ઉડાડવાનું જો 5 ગયા 5 ગયા આ 4 ગયા અહીં 4 ગયા હજે ઉડશે 2 આ 4 છે તો 2 × 2 = 4 થશે અને 6 છે તો 2 × 3 = 6 થશે તો હજે શું થશે 2 ગયા 2 ગયા ચલો ઉપર શું વધ્યું તો 2 અને 7 એટલે 2 × 7 = 14 ભાગ્યા નીચે શું વધ્યું 5 અને 3 તો 5 × 3 = 15 તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવી ગયો આપણે 14/15 જવાબ આવી ગયો છે ઓકે ચલો હું ચેન્જ કરી દઉં કલર હવે ત્રીજો દાખલો લઈએ ત્રીજો દાખલો શું કહે છે 3.9 × 0.17 તો પહેલા અહીં રકમ લખી દઈએ આ દાખલા એકદમ ઈઝી હોય છે વિદ્યાર્થી મિત્રો જો હું શીખવાડું એ રીતથી તમે ગણો તો બરાબર છે હવે જો આ 3.9 છે એટલે આપણે શું કરવાનું 39 કરી દેવાનું ભાગ્યા પોઈન્ટ પછી કેટલા ઓકડા છે તો 1 તો નીચે 10 લખી દેવાના ગુણ્યા આ પણ પોઈન્ટ કાઢી દો એટલે કેટલા વધે 17 તો પોઈન્ટ પછી કેટલા ઓકડા છે 1 અને 2 તો નીચે કેટલા લખી દેવાના 100 લખી દેવાના હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તમારે 39 × 17 કરી દેવાના છેલ્લા પેજમાં બરાબર તમે જ્યારે 39 × 17 કરશો એટલે જવાબ તમારો આવશે 663/10 × 100 એટલે કેટલો આવશે 1000 આવશે ઓકે અને 1, 2 અને 3 શૂન્ય છે એટલે આપણે 3 પોઈન્ટ કાપવા પડે શું આવે 0.663 જવાબ આવશે ઓકે આ જવાબ આવી અને આનાથી સહેલી રીત કરવી હોય તો શું કરવાનું આ પોઈન્ટ ભૂલી જવાનો 39 × 17 કરી દેવાના પાછળના પેજે અને તમે જુઓ તો 1, 2 અને 3 પોઈન્ટ કાપી દેવાના 1, 2, 3 એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે ચલો ચોથો જોઈએ નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક શોધો બે જ વસ્તુ શોધવાની છે જો સરાસરી શોધવાની નથી કહ્યું તો આપણે શોધીશું નહીં તો ચલો ચોથો દાખલો અહીં ગણું હવે તમને ખબર છે મધ્યસ્થ શોધવો હોય તો શું કરવું પડે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો હું મધ્ય શોધી દઉં તો અહીં લખું અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતો ચલો હવે ચડતા ક્રમ એટલે સૌથી નાની આવશે અહીં તમે જોવા તો સૌથી નાની 20 12
પંદર વીસ સોળ સત્તર અઢાર ને ચૌદ. પહેલી કઈ આવશે? બાર આવશે. ચલો એક લખાઈ જાય, આપણે રાઉન્ડ કરતા રહીએ એટલે આપણે રહી ના જાય. પછી એના પછી કઈ આવશે? ચૌદ આવશે. ચલો એના પછી કઈ આવશે? પંદર આવશે અને પછી સોળ આવશે. તો પંદર અને સોળ આવશે. પછી જુઓ તો સત્તર આવશે અને અઢાર આવશે. તો સત્તર અઢાર આવશે. વીસ કેટલી વખત છે? એક બે અને ત્રણ વખત. તો પછી વીસ આવશે, વીસ આવશે અને વીસ આવશે. કેટલા થયા જુઓ? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ. તો મધ્યસ્થ બરાબર સૌથી વચ્ચેનું અવલોકન આવે, સૌથી વચ્ચેનું અવલોકન. તો ચલો સૌથી વચ્ચે કયું છે જુઓ? આજ્યું, 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 આગ્યું, આગ્યું, આગ્યું અને આગ્યું. શું રહ્યું વચ્ચોવચ? સત્તર રહ્યા તો શું આવશે? સત્તર. અહીં લખી દેવાનું મધ્યસ્થ બરાબર સત્તર. એક દાખલાનો જવાબ તો આપણે આવી ગયો. ચલો બહુલક શોધવાનું છે. તો બહુલક બરાબર એનું સૂત્ર છે સૌથી વધુ વખત આવતું અવલોકન. તમે જુઓ તો સૌથી વધુ વખત કેટલા આવ્યા? વીસ આવ્યા. તો બસ એ જવાબ આવી ગયો. તો બહુલક બરાબર વીસ આવી ગયો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે. હવે આપણે પાંચમો જોઈએ. તો પંચોતેર અંશના માપના ખૂણાના કોટિકોણ, પૂરક કોણ અને અભિકોણના માપ લખો. વિદ્યાર્થી મિત્રો જગ્યા રહી નથી એટલે પહેલા ક્લિયર કરી નાખું હું, બરાબર છે? તો પાંચમો દાખલો અહીં લખી દઈએ. કોટિકોણ મખવાનું છે તો અહીં પાંચમો ગણું તો પંચોતેર ના માપના કોટિકોણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે કોટિકોણનો સરવાળો કેટલો થાય? નેવું. તો નેવું ઓછા પંચોતેર. તો નેવું માંથી તમે પંચોતેર કાઢો તો કેટલો જવાબ આવશે? પંદર. એટલે એક જવાબ તમારો વિદ્યાર્થી મિત્રો આવી ગયો. કોટિકોણ કેટલો આવ્યો? પંદર. પંચોતેર અંશના માપના બીજો કયો પૂરક કોણ શોધવાનો છે તો અહીં લખી દઈએ પૂરક કોણ. પૂરક કોણ હોય તો કેટલામાંથી બાદ કરવાનો? એકસો એસી માંથી બાદ કરવાનો. એકસો એસી માંથી બાદ કરો તો કેટલા આવું? એકસો પાંચ અંશ આવશે. ઓકે, ચલો ત્રીજો કયો છે? અભિકોણ છે. પંચોતેર અંશના માપનો અભિકોણ. અભિકોણના માપ સરખા હોય આ પંચોતેર છે તો સામે કેટલો આવશે? પંચોતેર આવશે. એટલે ત્રણોના જવાબ વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે. ચલો આગળ જોઈએ. બ, નીચેના વિધાનો ખરો છે કે ખોટો તે જણાવો. ચાર વિધાનો છે એ ખરા છે કે ખોટા એ આપણે જોઈશું. તો પહેલું શું કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ સાઈડ, બી સાઈડ, સી સાઈડ તથા પીક્યુઆર માં પી સાઈડ, ક્યુ સાઈડ અને આર સાઈડ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો પહેલામાં આ પણ ખૂણો છે, આ પણ ખૂણો છે અને આ પણ ખૂણો છે. તો ખૂ 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 એવી શરત થાય અને આવી શરત હોય એ માન્ય નથી, આવી કોઈ શરત જ નથી. એટલે આ વિધાન કેવું આવશે? આપણે ખોટું આવશે. એટલે એની પાછળ હું લખી દઉં છું ખોટું. ચલો બીજું, એક્સ ઓછા એક બરાબર નવ તો એક્સ બરાબર ઋણ દસ. તો વિદ્યાર્થી મિત્રો મારે તો દાખલો ગણવાની જરૂર નથી, વિધાન કેવું છે? ખોટું. પણ તમારા માટે હું દાખલો ગણીને તમને બતાવું કઈ રીતે ખોટું છે એ બતાવજો. ચલો બીજો દાખલો આપણે ગણીએ ને તો કેવું છે જુઓ, એક્સ ઓછા એક બરાબર નવ છે. તો એક્સ એમ ના એમ, નવ એમ ના એમ, આ ઓછા એક પેલી બાજુ જોઈએ તો વત્તા એક થઈ જાય. તો એક્સ બરાબર કેટલા આવે? દસ આવે. તો અહીં કેટલા લખેલા છે? માઇનસ દસ. એટલે ખોટું છે. જો દસ લખ્યા હોત તો સાચું હતું. ચલો ત્રીજું, સંખ્યા રેખા પર માઇનસ ત્રણ માં બે ઉમેરવા માટે આપણે માઇનસ ત્રણ થી જમણી બાજુ બે એકમ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ પણ હું તો મને ખ્યાલ આવી ગયો ખરું છે, કઈ રીતે હું તમને એ પણ બતાવી દઉં. ચલો સંખ્યા રેખા દોરીએ.
અહીંયા આપણે 0 લખીએ, માઇનસ 3 છે તો આ 1 2 અને માઇનસ, આ માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3, અહીં 1 અહીં 2 અને 3. હવે શું કહે છે તમે જુઓ, સંખ્યા રેખા પર માઇનસ 3 માં 2 ઉમેરવા તો માઇનસ 3 છે, એમાં કેટલા ઉમેરવાના છે 2, તો આપણે માઇનસ 3 થી જમણી બાજુ 2 એકમ જઈશું. 2 ઉમેરવા હોય વિદ્યાર્થી મિત્રો તો હંમેશા સંખ્યા રેખા પર જમણી બાજુ જવું પડે, એટલે આ 1 અને આ 2 બરાબર, એ બે જમણી બાજુ જવું પડે એટલે ખરું છે. પછી ચોથું, માઇનસ 10 ને માઇનસ 2 વડે ભાગતા જવાબ 5 મળે, તો આ પણ સાચું છે. કઈ રીતે હું તમને ચોથો બતાવી દઉં, માઇનસ 10 ભાગ્યા માઇનસ 2, તો 2 પંચો 10, ઓછા ઓછા વત્તા એટલે કેટલો જવાબ આવે 5, તો મરી ગયો 5 એટલે ખરું છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલા હોય છે. ચલો આવું આપણે આગળ જોઈએ. પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે 4 આપણે બધા જોવાના છે. 1, સાદું રૂપ આપો 25 ગુણ્યા ઋણ 49 વત્તા ઋણ 49 ગુણ્યા ઋણ 35. વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે, આપણે આગળ ગણી ગયા એના જેવો જ છે, સેમ ટુ સેમ. ચાલો તો હું તમને ગણીને બતાવી દઉં. ચલો પહેલો દાખલો અહીં આપણે જોઈ લઈએ, રકમ લખી દઈએ, 25 ગુણ્યા ઋણ 49 વત્તા ઋણ 49 ગુણ્યા ઋણ 35. હવે તમે જુઓ તો બંનેમાં સરખું શું છે, તો ઋણ 49 તો એને બહાર કાઢી દો, તો પહેલા કૌંસમાં શું પડ્યું રહ્યું, 25 પડ્યા રે વત્તા એમના એમ, અને અહીં શું પડી રહ્યું, ઋણ 35 પડ્યા રે. ઋણ 49 છે એમના એમ રાખીશું, ગુણ્યા 25 વત્તા ઋણ 35. હવે વિદ્યાર્થી મિત્રો આ ધન છે અને આ ઋણ છે, જ્યારે આવું હોય એટલે બાદ બાકી થાય, 35 માંથી 25 જાય તો 10 વધુ, અને મોટો ઋણ છે એટલે જવાબ શું આવશે, ઋણ આવશે. ખ્યાલ આવે છે તમને? તો વિદ્યાર્થી મિત્રો 49 ગુણ્યા 10 એટલે 490 આવશે, અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, જવાબ શું આવશે, 490 આવશે. બરાબર, ચલો બીજો, બોલપેનનો કલર બદલો, મજા આવે થોડી. ચલો આગળ જોઈએ, એક લંબચોરસની લંબાઈ 4.3 ચતુર્થાંશ સેન્ટીમીટર અને પહોળાઈ 3.1 દૃતીયાંશ સેન્ટીમીટર છે, તો લંબચોરસની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં અપૂર્ણાંકમાં આપેલું હોય મિશ્રમ, એટલે આપણે કંઈ ગભરાવાની જરૂર નથી, હું તમને સમજાવી દઉં. આ લંબચોરસ છે, તમે આકૃતિ ના દોરો તો પણ ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તો હું તમને સમજાવવા માટે દોરી રહ્યો છું. તો લંબાઈ કેટલી છે, 4.3 ચતુર્થાંશ સેમી, અને પહોળાઈ કેટલી છે, 3.1 દૃતીયાંશ સેમી. ઓકે, તો અહીં લખી આપણે લખીએ શું શોધવાનું છે, લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો ચલો લંબાઈ કેટલી છે, તો 4.3 ચતુર્થાંશ વત્તા પહોળાઈ કેટલી છે, 3.1 દૃતીયાંશ, પાછી લંબાઈ 4.3 ચતુર્થાંશ વત્તા 3.1 દૃતીયાંશ. આ બધા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દે, 4 4 16 17 18 19, 19/4 વત્તા 2 3 6 7/2, 19/4 વત્તા 7/2. તો તમે જો વિદ્યાર્થી મિત્રો, તો લસા કેટલો આવશે, 4 આવશે, તો અહીં 19 એમના એમ રહેશે, કારણ કે 4 છે, અહીં 2 છે એટલે કેટલા વડે ઉપર નીચે ગુણવા પડે, 2 વડે, એટલે 7 2 ચેલા થઈ જશે, 14 થશે, અહીં 19 એમના એમ રહેશે અને 7 2 14 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તો 19 વત્તા 14 વત્તા 19 વત્તા 14, તો 4 અને 9 એટલે 13, અને આ પણ 13 ને 13 26 નો છગડો વધી 2, 2 3 4 5 અને 6 એટલે 66 આવ્યો, 66/4. તો અહીં 66 ના અવયવ પાડીએ તો 33 2 66, અને 4 ના પાડીએ તો 2 2 4, તો 2 2 શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, ઉડી ગયું, તો શું આવ્યું, 33/2. તો હજી આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડે, તો કેટલા થાય, 16.1 દૃતીયાંશ સેમી, આટલો જવાબ આવ્યો. જો
સોળ દુ 32 અને 33 ભાગ્યા 2, અને તમને ના આવડે તો હું શીખવાડી દઉં. તમે અહીં જુઓ 33 ભાગ્યા 2 કેવી રીતે કરવાનું. 33 ભાગ્યા 2 એટલે 2 એકા 2 1 વધ્યું એટલે 13, 2 છંગ 12, તો 0 અને આટલા 1. ઓકે, તો 16 16 હોય આયરે આગળ આવી જશે, આ 1 હોય ઉપર જતો રહેશે, અને 2 ક્યાં નીચે આવે તો 16 આગળ આવે એટલે 16 આ રીતે થાય. એક ઉપર એટલે એક જાય, નીચે બે આવે. તો જુઓ 16 પૂર્ણાંક એક તૃતીયાંશ આપણે લખેલા, 16 પૂર્ણાંક એક તૃતીયાંશ આ રીતે તમારે ગણવાના છે. ઓકે, પેજ ભરાઈ છું એટલે હું પેલા ક્લિયર કરી નાખું. હવે ત્રીજો દાખલો, બાજુની આકૃતિમાં બાકીના ત્રણેય ખૂણાના માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં માપ શોધવાના કયા છે એટલે હું તમને પેલા તો શીખવાડી દઉં. તો તમે જુઓ તો આ 65 અંશ આપેલા છે, તો આ અને આ સામેના એ બંને સામ સામેના અભિકોણ હોય, અને અભિકોણ સરખા હોય એટલે આ પણ કેટલાનો થાય, 65 નો થાય. હું કઈ રીતના લખવું એ પછી શીખવાડું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આ 65 આ ખૂણો અને આ ખૂણો એ બંને કેવા થાય, રૈખિક જોડના થાય. રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય એટલે 180 માંથી 65 બાદ કરવાના છે એટલે કેટલા આવશે, 115 આવું. તો આ કેટલા થશે, 115 થશે. હવે આ 115 તો આ પણ કેટલા થાય, 115. બોલો, ત્રણેય ત્રણ મળી ગયા કે નહીં, કઈ ગણવાની એ જરૂર પડી નહીં. અને એકદમ ઝડપથી આપણને વિદ્યાર્થી મિત્રો ખૂણા છે એ તરત જ મળી ગયા છે. બરાબર, હવે કઈ રીતે લખવું એવું તમને જોડી દો. આટલું લખો તો તમને પૂરા માર્ક મળે નહીં, ચાર દાખલા ગણવાના છે એટલે 4 × 12 ત્રણ માર્કનો એક દાખલો છે. બરાબર, જો આટલું લખો તો એક જ માર્ક સાહેબ આપો. તો કઈ રીતે લખવું એ હું તમને સમજાવી દઉં. પહેલા તો અહીં લખીએ, જો અહીં આપેલું છે સી ઓ બી 65 અંશ આપેલા છે, તો અહીં લખીએ, અહીં આ લખવું ખૂબ જ જરૂરી છે. માપ ખૂણો સી ઓ બી બરાબર 65 અંશ, તો ધેર ફોર માપ ખૂણો સી ઓ બી અને આ સી ઓ બી અને એ ઓ ડી અભિકોણ છે, તો અહીં લખવાનું માપ ખૂણો એ ઓ ડી એ અભિકોણ છે, ધેર ફોર માપ ખૂણો એ ઓ ડી બરાબર કેટલા, 65 અંશ. આ જવાબ આવી ગયો એટલે એક જવાબ મળી ગયો. બરાબર, પછી આ ખૂણો અને આ ખૂણો બે પૂરક કોણ છે, તો અહીં લખીએ આપણે માપ ખૂણો એઓસી વત્તા માપ ખૂણો સીઓબી બરાબર 180 અંશ, કૌંસમાં લખી દેવાનું પૂરક કોણ. વિદ્યાર્થી મિત્રો, આવું લખશો તો ક્યારેય કોઈ માર્ક્સ કાપી શકશે નહીં. તો એઓસી તો આપણે શોધવાનું છે, તો એમને એમ રાખીએ. સીઓબી કેટલા છે, 65 છે, 180. આ 65 અંશને પહેલી બાજુ મોકલી દઈએ તો માઇનસ થઈ જશે, તો 180 અંશ ઓછા 65 અંશ, તો બરાબર કેટલા આવ્યા, 115 અંશ આવ્યા. તો અહીં હું લખી દઉં માપ ખૂણો એઓસી બરાબર 115 અંશ, એટલે બીજો એ જવાબ તમને મળી ગયો. હવે આ અને આ બંને કેવા છે, અભિકોણ, એટલે ડીઓબી એ પણ 115 અંશ, તો ધેર ફોર અહીં લખી દો ડાયરેક્ટ માપ ખૂણો ડીઓબી બરાબર 115 અંશ. ત્રીજો એક ખૂણો મળી ગયો, કૌંસમાં લખી દેવાનું અભિકોણ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો જો તમે દાખલા ગણશો તો કોઈ પણ શિક્ષક તમારા માર્ક કાપી શકશે નહીં. ચલો આગળ જોઈએ ચોથો દાખલો. બાજુની આકૃતિમાં એક્સ અને વાય ના મૂલ્યો શોધો. આ પણ હું તમને પહેલા સમજાવી દઉં પછી આપણે ગણીશું. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ 110 છે ખૂણો, આ બંને કેવા હોય, પૂરક કોણો, એટલે પૂરક કોણનો સરવાળો કેટલો થાય, 180. તો 110 હોય તો આ વાય કેટલો આવી જાય, એક્ઝેક્ટ મળી જાય. 180 થી 110 બાદ કરો એટલે વાય 70 મળી જાય, એટલે આ કેટલો મળી ગયો આપણને, 70. ગણવાનો બાકી છો, પેલા સમજાવું છું. હવે આ 70 અને આ 65, તો એક્સ આ ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 થાય, તમને ખબર છે. તો એક્સ બરાબર કેટલા આવશે, તો આ બંનેનો સરવાળો કરવાનો અને પછી 180 થી બાદ કરવાનું, તો એક્સ બરાબર કેટલા આવી જશે, 45 આવી જશે. બોલો,
એક જ મિનિટમાં તરત મૂલ્યો મળી ગયા. પણ આને લખવાનું કઈ રીતે હું તમને અહીં શીખવાડી દઉં છું. ચલો લખવાનું, ચોથો અહીં લખીએ આપણે. બરાબર, અહીં જુઓ, અહીં ખૂણો વાય, અહીં લખું ખૂણો વાય વત્તા 110, એનું નામ નથી તો બરાબર 180. તો ખૂણો વાય બરાબર 180, આ વત્તા 110 પેલી બાજુ એટલે ઓછા થઈ જશે. તો ખૂણો વાય બરાબર 70. એક જવાબ તમને મળી ગયો. હવે આ એક્સ, આ વાય અને આ ત્રણ તો લખવાનું ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તો આ કેટલો છે? એક શોધવાનું છે તો એક્સ એક્સ લખી દઉં. ચલો પેલો તો 65° આપેલો જ છે, અને પેલો કેટલો લાય આપણે? વાય 70, તો 70° બરાબર 180°. ચલો એક્સ ને પડ્યો રાખો. આ 65 વત્તા 70, તો 5 6 12 ને 1 13, 135° બરાબર 180°. હવે એક્સ ને એમ ના એમ રાખો તો 180 પેલા માઇનસ થશે 135. તો એક્સ બરાબર કેટલા આવશે? 180 માંથી 135 જાય તો કેટલા આવે? 145°. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને બે બે જવાબ મળી ગયા. એક્સ કેટલો મળી ગયો? તો 45 મળ્યો. અને વાય કેટલો મળી ગયો વિદ્યાર્થી મિત્રો? તો 70° મળી ગયો. ચલો પાંચમો આવું જોઈએ. આ બાજુ હું કલર બદલી દઉં. એકદમ ઈઝી છે દાખલા, તો આપણે થોડું મગજ દોડાવવાની જરૂર છે. ચલો પાંચમો શું કે, જેની લંબાઈ 15 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ 17 સેન્ટીમીટર હોય તે લંબચોરસની પરિમિતિ શોધો. તો અહીં લંબચોરસ દોરી દઈએ આપણે. લંબાઈ 15 સેન્ટીમીટર, તો એ આ 15 સેન્ટીમીટર. વિકર્ણની લંબાઈ 17, તો એ આ વિકર્ણ કહેવાય, એ 17 સેન્ટીમીટર. તો પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ને કાટકોણ ત્રિકોણ થઈ ગયો. હું નામ આપી દઉં, એ બી સી અને ડી. તો પાયથાગોરસ પ્રમેય ગણીશું આપણે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તો આ કર્ણ થયો, તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી. ચલો એસી કેટલા છે તમે જો? 17 છે, તો 17 નો વર્ગ કરીશું. એબી કેટલા છે? 15, તો 15 નો વર્ગ કરીશું. બીસી નો વર્ગ એમના એમ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, 17 નો વર્ગ છે. હવે આપણે તમને 17 નો વર્ગ ના આવડતો હોય તો છેલ્લા પેજે જવાનું અને 17 × 17 કરી દેવાનું, એટલે 17 નો વર્ગ મળી જશે. 17 નો વર્ગ તમે ગુણાકાર કરશો પાછળ તો કેટલો આવશે? 289 આવશે. 15 નો વર્ગ કેટલો આવશે? 225 આવશે. વત્તા બીસી વર્ગ એમના એમ, તો 289 એમના એમ, આ 225 બરાબર ની આ બાજુ આવું તો માઇનસ થઈ જશે, બરાબર બીસી નો વર્ગ થઈ જશે. તો બીસી નો વર્ગ બરાબર 289 માંથી 225 બાદ કરો તો 9 માંથી 5 જો એટલે 4, પછી 8 માંથી 2 જોઈએ તો 6, અને 2 માંથી 2 જોઈએ એટલે 0. તો બીસી નો વર્ગ બરાબર 64 આવે. તો બીસી ના વર્ગ નું વર્ગમૂળ બીસી, તો 64 નું વર્ગમૂળ 8. તો બીસી બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ લાયા આપણે? 8 સેન્ટીમીટર આવ્યા. તો આ કેટલો મળી ગયો? 8 સેમી. ઓકે, આવું શું કે છે પરિમિતિ? બસ આવું તો એકદમ ઈઝી દાખલો થઈ ગયો. લંબચોરસની પરિમિતિ, તો બીજું આ પણ સૂત્ર છે, 2 લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2 એમના એમ, લંબાઈ કેટલી છે? 15. પહોળાઈ કેટલી લાયા તમે? 8. તો 2 એમના એમ, 15 વત્તા 8 કેટલા થશે? તો 23 થશે. અને 23 × 2 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો 23 × 2 કરો એટલે 46 થશે. તો 46 સેન્ટીમીટર જવાબ આવી ગયું. બોલો છે ને એકદમ ઈઝી. બરાબર, આ રીતે તમારે ગણવાનું છે. ચલો આગળ જોઈએ. બ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક, કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો કર્ણ કહેવાય.
હું તમને સમજાવું. કાટકોણ ત્રિકોણ આપણે આગળના દાખલામાં, આ વિદ્યાર્થી મિત્રો જે લીધો આપણે એ બી સી, એ આ કાટખૂણો છે અને એની સામેની બાજુ એટલે એ સી, આ જે આખી બાજુ છે એ સી એને કર્ણ કહેવાય, બરાબર? એટલે અહીં જવાબ શું આવ્યો? કર્ણ. બીજું, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં જુઓ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય, એનો પણ યુઝ કર્યો. તો અહીં આપણે શું લખીશું? 180 અંશ. સમબાજુ ત્રિકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? તો આ 120 આવે. કઈ રીતે હું તમને સમજાવું? પેલા જવાબ લખી દો, 120. જુઓ, સમબાજુ ત્રિકોણ એટલે બધી બધી બાજુઓ કેવી હોય? સરખા હોય. બહિષ્કોણ એટલે આ, તો આ શોધવાનું છે. હવે આપણને ખબર છે સમબાજુ ત્રિકોણ દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60 હોય. આ પણ 60 હોય, આ પણ 60 હોય અને આ પણ 60 હોય. હવે આ બહિષ્કોણ થયું, આ બંને પૂરક કોણ હોય, તો 180 થી 60 બાદ કરો એટલે કેટલો આવે? 120. એટલે જવાબ કેટલો આવ્યો? 120. તમારે આકૃતિ દોરવાની નથી, આ સમજ માટે આપી છે. ચોથું, 5x - 7 = 8 હોય તો એક્સ ની કિંમત કેટલી થાય? તો આ ગણવું પડે, બરાબર? આપણે દરેકે, તો હું અહીં ગણું. જુઓ, 5x - 7 = 8. તમારે રબકામમાં ગણી દેવાનું. 5x એમ ના એમ 8, આ -7 પેલી બાજુ જોઈએ તો +7, તો 5x = 8 ને 7 એટલે 15, તો x = 15/5, તો 5 × 15, તો x = કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 3 આવી ગયા. તો અહીં લખી દઈશું x = 3. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં વિડીયો, જે પ્રશ્ન 5 બાકી રહે છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો આમાં નામો લઈશું તો બહુ લોબુ થઈ જશે. વિડીયો કેવો લાગ્યો એને મને કોમેન્ટ જરૂરથી કરજો, અને દરેકે વિદ્યાર્થી મિત્રોએ સમજી પૂર્વક જોજો. ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો, તો હું સમજાવવા તમને પ્રયાસ કરીશ. થેન્ક યુ.